વડોદરા શહેરના અટલાદરા વિસ્તારોમાં આવેલા કેશવનગર અને માધવનગરના મકાન વિહોણા વસાહતીઓએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અટલાદરા ખાતે આવેલા માધવનગર અને કેશવનગરના વોડાના મકાનો ધરાશયી થયા બાદ વહીવટી તંત્રના સત્તાધીશોએ મકાન વિહોણા બનેલા પરિવારોને પીપીપી ધોરણે મકાનો બનાવી આપવાની અને મકાનો ન બને ત્યાં સુધી ભાડું આપવાનું આશ્વાસન આપી સમગ્ર મામલો થાળે પાડી દીધો હતો. પરંતુ આ ઘટનાને 5 વર્ષ પૂરા થયા હતા, તેમ છતાં વોડાના સત્તાધીશો દ્વારા બેઘર બનેલા આ વસાહતીઓને આજ દિન સુધી મકાનો કે ભાડું આપવામાં આવ્યું નથી. ત્યારે કેશવનગર અને માધવનગરના 250 જેટલા રહીશોએ આજે તેમની રજૂઆત કરવા કલેક્ટરને આવેદન આપી રહીશોએ તેમની વેદના ઠાલવી હતી. તે અમને 14 મહિનામાં વિના મૂલ્યે પાકા મકાનો બનાવીને આપવાનું કહ્યું હતું, હજુ સુધી આપ્યા નથી. અને કોઈ પણ રીતે એકબીજાના ખોટા આડા તેડા બહાના ધરીને છેલ્લા આશરે 250 લોકોને મકાન નિર્માણ કરી રહ્યા છે આ ઉડાના અધિકારીઓ. જે ટોટલ 724 લોકોનો સમાવેશ થયો હતો એ બધા લોકોને મકાન મળે એવી એક આશા લઈને ન્યાયની માગણી કરવા માટે અમે આવ્યા હતા. અને હું કેવી રીતે મારો ગુજારો કરું છું મને ખબર છે, પણ જ્યારે અમે હપ્તો ભરવામાં આવ્યા હતા ત્યારે હપ્તો ના પાડી દીધીને કહેવામાં આવ્યું કે તમારો મકાનો ડિફોલ્ટમાં ગયા છે અને તમારો હપ્તો લેવામાં નહીં આવશે. આ કોર્ટનો હુકમ છે. આ કોર્ટના હુકમથી થોડી અમને વોડાવાળાએ ઘરો આપેલા હતા. અમને તો અમારા સ્કીમમાં ઘરે લાગેલા હતા અને અમને ઘર જોઈએ, ઘરના બદલામાં ઘર જોઈએ. અમને બીજું અમને કંઈ આશા નથી. આટલો જ અમારો જવાબ છે. અને સ્કીમમાં ઘરો લાગેલા છે. હાઈકોર્ટના હુકમથી અમને ઘરો નહીં મળેલા. તે હાઈકોર્ટે હુકમ કર્યું ના પાડો ને એ તો ખોટી જ વાત છે. અમને ઘરો ઘરના બધામાં ઘરો મળ્યો છે અને ન્યાય મળવો જોઈએ. અને ગરીબો માટે સ્કીમ હતી અને ગરીબોની આશાથી, આટલી બધી આશાથી અમે કોઈ ગરીબ લોકો કોઈ ઘરકામ કરે, કોઈ બિચારી મજૂરી કરે એવી રીતે એ લોકોને મજૂર કામ કરી